એસોસિએશન છે એ કન્સોનન્ટ છે તો આપણે એની જગ્યાએ એ નો ઉપયોગ કરવાનો છે જેવી રીતે કે અ વન રૂપી પેન હવે આ વન છે એ ઇ આઈ ઓ યુ એ વોવેલ્સ છે અને આ ઓ છે એ વોવેલ્સ માં પણ છતાં પણ આપણે અહીંયા એન મૂકીશું નહીં કારણ કે આપણે બોલીએ છીએ વન એટલે વન એટલે એ જે ઉચ્ચારણ થયું છે એ વ્યંજકથી થયું છે એટલા માટે આપણે અહીંયા એ મૂકીશું એન નહીં મૂકું કારણ કે ક્વેશ્ચન થતો હશે કે અહીંયા જ્યારે ઓ છે અને ઓ વોવેલ્સ છે તો કેમ આપણે એન નથી મૂક્યું પણ જો એનો ઉચ્ચારણ છે એ વ્યંજનથી થાય છે એટલા માટે આપણે અહીંયા એન મૂકતું નથી અને એ થાય છે એવી રીતે છે અ વન વે રોડ બરાબર અહીંયા પણ સેમ ચીજ છે વન વે રોડ છે વ છે ઉચ્ચારણ વ્યંજનથી થાય છે એટલા માટે અહીંયા છે અ યુનિટ હવે અહીંયા બી જુઓ આ જે યુ છે એ બી કોન્સોનન્ટ છે મતલબ વોવેલ છે પણ એનો આપણે ઉચ્ચારણ શું કરીએ છીએ યુ ય એટલે કોન્સોનન્ટ એટલે આપણે અહીંયા એ મૂકીએ છીએ એવી રીતે આપણે હવે આગળ જોઈએ અ યુનિવર્સિટી છે અ યુરોપિયન હવે આપણે બોલવામાં અહીંયા ઈ છે પણ યુરોપિયન બોલીએ છીએ બરાબર એટલે આપણે વોવેલ્સને વ્યંજનથી બોલીએ છીએ માટે અહીંયા એ આવે છે તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની હવે કન્ફ્યુઝન થવું ના જોઈએ કે જો આપણે બોલવું ભલે સ્વ છે પણ એનું ઉચ્ચારણ વ્યંજનથી થાય છે એટલા માટે અહીંયા આપણે એ મૂકીએ છીએ હવે એનો ઉપયોગ ક્યારે કરવો તે આપણે જોઈએ તો સેમ ચીજ છે પણ એને કેવી રીતે કરવાનું છો જો શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય અહીંયા આવી ગયું કે તમારી શબ્દની શરૂઆત જો વોવેલ્સથી થાય છે તો આપણે એની આગળ એમ મૂકીશું એ સિમ્પલ છે કે એમ એપલ એમ ઓરેન્જ એમ આઈસ્ક્રીમ એક્સેટ્રા મતલબ જેની આગળ વોવેલ્સ થાય છે એ ઈ આઈ ઓ યુ વોવેલ્સ છે અને શબ્દની શરૂઆત જો વોવેલ્સથી થતી હોય તો આપણે એની આગળ એમ મૂકીશું સેકન્ડ છે જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય પરંતુ તેનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય ત્યાં આપણે એમ મૂકીએ છીએ મતલબ આનાથી ઉલટું આપણે ઉપર જોયું કે શરૂઆત સ્વરથી થતી હોય ઉચ્ચારણ વ્યંજન છે એવી જ રીતે અહીંયા જોયું કે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય પણ પરંતુ તેનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય ત્યાં આપણે એમ મૂકીશું જેવી રીતે કે એક્ઝામ્પલ જોઈએ એન ઓનેસ્ટ પર્સન હવે આ એચ છે એ શું છે કોન્સોનન્ટ છે વ્યંજન છે બરાબર પણ આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે એનું ઉચ્ચારણ વોવેલ્સ થાય છે અ થાય છે એટલા માટે આપણે અહીંયા એન ઓનેસ્ટ પર્સન લખ્યું એવી જ રીતે એન અવર મતલબ આપણે બોલીએ છીએ એ વોવેલ્સમાં બોલીએ છીએ એટલે આગળ એન આવશે એન ઓનરેબલ એટસેટ્રા મતલબ ઓનરેબલ આપણે બોલીએ છીએ અહીંયા ઓનેસ્ટ નથી